સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આ વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં ભારે વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં. તો માંગરોળ તથા માંડવીમાં પણ ભારે વરસાદ છે અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે માંગરોળ તાલુકાનો પણ એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે કોઝવે ઉપર પાણી ફરી વળતા જ અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો વરસાદની માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે. માંડવી તાલુકાની વાત કરીએ તો માંડવી તાલુકાના 6 રસ્તાઓ અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના પગલે હાલ અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સુરતથી વરસાદની વિગતો મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. માંગરોળ અને માંડવીમાં વરસાદના પગલે માંડવીના 6 અને માંગરોળનો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી હાલ ગ્રામજનો પણ હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સુરત ખાતેથી વરસાદની વિગતો સામે આવી છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. તો માંડવી તાલુકાના 6 રસ્તાઓ અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ કરી દેવાયો છે. ખૂબ જ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે નલિન, સુરત ગ્રામ્યમાં વરસાદ નોંધાયો છે, શું છે સુરતનો માહોલ? બિલકુલ, થી દરમી સુરત ગ્રામ્યમાં બપોર બાદ અચાનક મેઘરાજા મહેરબાન બન્યા છે. ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંગરોળ અને માંડવી પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જે પ્રકારે વાદળછાય વાતાવરણ યથાવત હતું અને ત્યારબાદ કહી શકાય કે ગરમીના ઉકળાટ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે અને તેને જ લઈને જે જળાશયો છે તેમાં જે નીરની આવક થઈ રહી છે. માંડવી તાલુકાના 6 જેટલા રસ્તાઓ અને માંગરોળ તાલુકાનો એક રસ્તો છે તે હાલ અત્યારે બંધ થયો છે. ખાસ કરીને માંડવી તાલુકાની વાત કરીએ તો ઉસકેરથી મુંજલાવ, દેવગઢથી અંધારવાડી, મોરેઠાથી કાલીબેલ, ગોળસંબાથી વલારગઢ અને ઉમરસાડીથી જે ખરોલી ગામ જતો માર્ગ છે તે બંધ થયો છે. તો બીજી તરફ માંગરોળનું જે નાની પાડી ગામ આવેલું છે ત્યાં જતો રસ્તો છે એ પણ બંધ થયો છે. એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે અને તેને જ લઈને લો લેવલ કોઝવે ઓવરટોપિંગ થતા હાલ સુરત ગ્રામ્યના માંગરોળ અને માંડવી તાલુકાના 7 જેટલા રસ્તા બંધ થયા છે, તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. બીજી તરફ લોકો છે તે ચકરાવ ફરવા માટે મજબૂર બન્યા છે. જી જી નલિન, તમામ વિગતો બદલ આભાર. તો સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.